અમદાવાદ પાલડી વીએચપી કાર્યાલય ખાતે કાર્યાલયની જગ્યા માટે એચપી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોના ઘર્ષણ થવાની સંભાવના. વાત એમ હતી કે વણકર ભવન, જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો કોર્ટ દ્વારા કબજો સોંપવામાં આવેલ છે, તે એચપીના અધ્યક્ષ શ્રી પ્રવીણ તોગડિયા સાહેબ દ્વારા કહેવામાં આવેલ, પણ આજરોજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર દ્વારા આ કાર્યાલય પર ગેરકાયદેસર રીતે પોલીસને સાથે રાખી કબજો લેવામાં આવેલ તેવું શ્રી પ્રવીણભાઈ તોગડિયા દ્વારા કહેવામાં આવેલ અને હાલ તેઓ નવી પાર્ટીની રચના માટે દિલ્હીમાં હાજર છે. આ સંજોગોમાં પોલીસને સાથે રાખીને કાર્યકર દ્વારા જે આ બિલ્ડિંગ પર કબજો જમાવવા આવેલ છે તે ગેરકાયદેસર છે તેવું શ્રી દ્વારા કહેવામાં આવેલ છે. આજે હું બપોરે 1 વાગે દિલ્હીમાં નવો રાજકીય પક્ષ જાહેર કરી રહ્યો છું ત્યારે એ રોકવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે પોલીસનો દુરુપયોગ કરીને ડૉક્ટર વણિકર સ્મારક ટ્રસ્ટનું વણિકર ભવન છે એનો ગેરકાયદે કબજો લીધો છે. ડૉક્ટર વણિકર સ્મારક ટ્રસ્ટની બિલ્ડિંગનો કબજો કોર્ટ કમિશન અને કોર્ટના ઓર્ડરથી અમારી પાસે છે. કોર્ટ કમિશન અને કોર્ટના ઓર્ડરથી જ્યારે કબજો હોય છે ત્યારે આવા કોઈ પણ જમીન અને સિવિલ કેસમાં પોલીસને આવીને કબજો લેવાનો કે હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી. ત્યારે ઉપરની રાજકીય મોદીજીની સૂચનાના કે મોદીજીના ઇશારે કોઈની સૂચનાના આધાર ઉપર આ પ્રકારે પોલીસે આવી કાયદાનો ઉલ્લંઘન કરી અને કબજો લીધો, તાળા તોડ્યા, અંદર કઈ કઈ લૂંટ થઈ છે એ ખબર નથી. આ સીધું જ કોર્ટનું અપમાન છે, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે. હું માગણી કરું છું તરત પોલીસ વણિકર ભવન ખાલી કરે, એનો કબજો ટ્રસ્ટી તરીકે અમારી પાસે કોર્ટ કમિશન છે. આ અન્યાય છે. ડૉક્ટર પ્રવીણ તોગડિયાની અવાજ જે કરોડો લોકો માટે ઊભી છે એ અવાજ દબાવવાનો પ્રયાસ છે. હું માગણી કરું છું કે સરકાર કોર્ટનો ઉલ્લંઘન કરી અને ડકેતીનું કામ ન કરે અને જનતાને કહું છું કે શાંત લોકતાંત્રિક પદ્ધતિથી આ પ્રકારના દમનનો વિરોધ કરે. બ્યુરો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, અમદાવાદ.